नमस्कार विद्यार्थी मित्रों, वर्ड इन बॉक्स एकेडमी अमदावाद शाखामांथी हूँ मितेशन सोलंकी आपनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आजनु लेक्चर जे छे ते इंस्टंट लेक्चर छे अने आजनु लेक्चर बनावा पाछळनुं कारण छे ते छे आजनो गुजरात हाईकोर्ट द्वारा आपवामां आवेलो एक अगत्यनो चुकादो। आप जाणो छो समाचारमां हाल कई बाबत चाली रही छे, आपणा ગુજરાતના એક જાણીતા મંત્રીની ચૂંટણી બાબતનો જે વિવાદ કોર્ટમાં હતો તે અંગે આજે ચુકાદો આવી ગયો છે। આપણે કોઈ રાજકીય ચર્ચામાં પડ્યા વગર મને માત્ર એટલો વિચાર આવ્યો કે આ ચુકાદાને ધ્યાનમાં રાખીને હું આપને કયો વિષય આજે તત્કાલીન રીતે ભણાવી શકું, તો મને વિચાર આવ્યો કે આજે હું આપને ગૃહની બેઠક અને સભ્યોની ગેરલાયકાત અંગે એક નાની એવી રજૂઆત, એક નાનું એવું પ્રેઝન્ટેશન આપી દઉં, માટે આ લેક્ચર જે છે તે આજે તૈયાર કર્યો છે। હવે આજનું લેક્ચર શરૂ કરતા પહેલાં હું આપ સૌ મિત્રો સાથે એક ખુશખબરી આપવા ઈચ્છીશ, અને આ ખુશખબરી એવી છે મિત્રો કે આ લોકડાઉન પછી ટૂંક સમયમાં જ મારા દ્વારા લખવામાં આવેલું એક બંધારણ વિષય ઉપરનું પુસ્તક જે છે તે પ્રકાશિત થવાની તૈયારીમાં છે। હવે આ પુસ્તકની વિશેષતાઓ કેટલીક કહી દઉં જેથી મિત્રોને ખ્યાલ આવે કે આ બંધારણના પુસ્તકમાં શું શું હશે। તો સૌથી પહેલાં તો આ પુસ્તકમાં અતથી ઇતિને સમાવી લેવાનો મેં પ્રયત્ન કરેલો છે। એમાં બંધારણનો ઇતિહાસ એટલે કે 1773ના નિયામક ધારાથી આ પુસ્તકની શરૂઆત થશે, ત્યારબાદ બંધારણ સભાનો ઇતિહાસ, કોણે વિચાર આપ્યો, કેવી રીતે તેની રચના કરવામાં આવી, કોને કેટલી બેઠકો મળી વગેરે વગેરે। ત્યારબાદ સામાન્ય રીતે બીજા પુસ્તકોમાં શું હોય કે પરીક્ષાલક્ષી અગત્યના આર્ટિકલ જ આપવામાં આવતા હોય, પણ મેં મારા પુસ્તકમાં 1 થી લઈને 395 તેમ તમામ આર્ટિકલ્સનો સમાવેશ કરેલો છે જેથી વિદ્યાર્થીને બીજે ક્યાંય જવાની જરૂર પડે નહીં। બીજું, માત્ર આમાં બંધારણ પૂરતી જ વાત મેં સીમિત નથી રાખી, બંધારણ સંબંધિત કેટલાક ઐતિહાસિક કિસ્સાઓ, કેટલીક ઐતિહાસિક ઘટનાઓને પણ મેં આ પુસ્તકમાં આવરી લીધી છે। જેમ કે જમ્મુ કાશ્મીરનો ઇતિહાસ એટલે કે તેને કેવી રીતે વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો અને વર્તમાનમાં તેની સ્થિતિ શું છે તેને પણ આ પુસ્તકની અંદર મેં કવર કરી લીધું છે। આ ઉપરાંત 1 થી 104 બંધારણીય સુધારા, જે છેલ્લામાં છેલ્લો સુધારો થયો 104 નંબરનો, ત્યાં સુધીના તમામ બંધારણીય સુધારાને મેં આ પુસ્તકમાં વિસ્તૃત રીતે આવરી લીધા છે। હવે અહીંયા એક બીજી આડવાત કરી દઉં કે આ બંધારણીય સુધારાઓ પુસ્તકના અંતે તો આપેલા જ હશે, પરંતુ જ્યાં જ્યાં પુસ્તક દરમિયાન જે જે જોગવાઈઓ સુધારાને લીધે ઉમેરવામાં આવી તેનું ક્રોસ રેફરન્સિંગ પણ મેં પુસ્તકમાં કરેલું છે, જેથી વિદ્યાર્થીને વારે વારે પાછળ જઈને શોધવું નહીં પડે કે આ સુધારો કેટલામો હતો, વિદ્યાર્થીને વાંચવા દરમિયાન જ આ સુધારાઓ જે છે તે યાદ રહેવા માંડશે। ત્યારબાદ એક બીજી વાત કે કેટલીક સરપ્રાઈઝ પણ રાખેલી છે, જે હાલ હું નહીં કહું, નહીતર પછી સરપ્રાઈઝ શબ્દનો કોઈ અર્થ રહેશે નહીં। એક ખાલી નોટ અહીંયા કરી લેજો કે આ પુસ્તકની અંદર 1 થી 395 આર્ટિકલ છે, એનો મતલબ કે પંચાયતી રાજ અને નગરપાલિકા અને સહકારી મંડળી પણ સમાવિષ્ટ છે। કહેવાનો મતલબ આ પુસ્તક વિદ્યાર્થીઓને 22 વત્તા 3 = 25 ભાગનું સંપૂર્ણ જ્ઞાન અને જાણકારી આપતું પુસ્તક હશે, જે ટૂંક સમયમાં બહાર પડશે ત્યારે તમને બજારમાં ખ્યાલ આવી જ જશે। તો આજનો જે લેક્ચર છે તે તે પુસ્તકમાંથી જ લીધેલી કેટલીક માહિતીના આધારે બનાવેલ છે। તો શરૂ કરીએ આપણે આજનું લેક્ચર। તો મિત્રો, આજનો આપણો વિષય છે કે ગૃહની બેઠક કયા સંજોગોમાં ખાલી થાય અને કયા કયા સંજોગોમાં સભ્ય જે છે તેને આપણે ગેરલાયકાત ઘોષિત કરીએ છીએ અથવા તો ગેરલાયક ઘોષિત કરીએ છીએ। તો આપણે જોઈએ છીએ બંધારણમાં આર્ટિકલ નંબર 101, એટલે કે તમને ખ્યાલ છે આ ભાગ 5ની વાત ચાલી રહી છે, એમાં એવી જોગવાઈ છે કે ગૃહની બેઠક ખાલી કરવા અંગેની જોગવાઈ, અને આર્ટિકલ નંબર 102 જે છે તે કહે છે ગૃહના સભ્યપદ માટેની ગેરલાયકાત। એટલે પહેલી વાત થાય છે બેઠક ખાલી કરવાની, અને બીજી વાત કરીએ છીએ આપણે કે કયા સંજોગોમાં આપણા ગૃહના સભ્યને આપણે ગેરલાયક ઘોષિત કરી શકીએ છીએ। પરંતુ આ બે વચ્ચેનો તફાવત એક તાત્વિક તફાવત સમજી લેવા જેવો છે, બંને આર્ટિકલ વચ્ચેનો એક બહુ સરસ તફાવત છે। 101 નંબરનો આર્ટિકલ જે છે એ ક્યારે લાગુ પડે, જ્યારે કોઈ વ્યક્તિ ગૃહનો સભ્ય ઓલરેડી બની ગયો હોય ત્યાર પછી એ બેઠક ખાલી કેવી રીતે કરવામાં આવે તેની વાત કરે છે। જ્યારે 102 નંબરનો આર્ટિકલ જે છે તે વ્યક્તિ ગૃહનો સભ્ય બને તે પહેલાં જ તેને ગેરલાયક ઘોષિત કરી દે છે। તો આ એક અગત્યની જાણકારી કદાચ આપના માટે થઈ હશે। આ વાત થઈ કેન્દ્રીય સ્તરે, રાજ્ય સ્તરે આવી જ જોગવાઈ તમને આર્ટિકલ નંબર 190માં જોવા મળશે, ગૃહની બેઠક ખાલી કરવા અંગેની જોગવાઈ, અને આર્ટિકલ નંબર 191 જે છે તે ગૃહના સભ્યપદ માટેની ગેરલાયકાત। અહીંયા પણ એ જ નિયમ છે મિત્રો, 190 નંબરનો આર્ટિકલ કોને લાગુ પડે છે, તો કે જે વ્યક્તિ વિધાનસભા અથવા વિધાન પરિષદનો સભ્ય બની ગયો હોય ત્યાર પછી લાગુ પડે છે,
જ્યારે 191 નંબરનો આર્ટિકલ વ્યક્તિ કોઈ પણ ગૃહનો સભ્ય બને તે પહેલાં જ તેને ગેરલાયક ઘોષિત કરવાની વાત કરે છે. આજે હું આ ચારે ચાર આર્ટિકલને સમજાવવામાં આપનો સમય નહીં લઉં, આજે હું માત્ર વાત કરીશ તમને આર્ટિકલ નંબર 190ની. મતલબ કે કોઈ વ્યક્તિ જ્યારે ગૃહનો સભ્ય બની ગયો હોય, મંત્રી પદ મેળવી લીધું હોય, તો તેને કયા સંજોગોમાં આપણે ગેરલાયક ઘોષિત કરી શકીએ છીએ અથવા તો તેની બેઠક આપણે ખાલી કરાવી શકીએ છીએ. તો આપણે આ વાત હવે શરૂ કરીએ, એટલે કે સભ્ય બની ગયા પછી બેઠક ખાલી કરવાની વાત. તો મિત્રો, સૌથી પહેલો મુદ્દો આવે છે કે જો કોઈ વ્યક્તિ બેવડું સભ્યપદ ધરાવે તો તેવા સંજોગોમાં પણ સભ્યપદ જે છે તે એક ખાલી કરવાની જોગવાઈ આ આર્ટિકલમાં કરવામાં આવેલી છે. બીજી વાત આવે છે કે જો વ્યક્તિ પોતે રાજીનામું આપી દે સભ્ય બન્યા પછી તો પણ બેઠક ખાલી કરી શકાય છે. ત્રીજી વાત કે સભ્ય સતત ગેરહાજર રહે. આ બધાની વાત આપણે હમણાં વિસ્તૃત રીતે કરી, અત્યારે આપણે માત્ર એને સમજી લઈએ કે કોઈ સભ્ય સતત ગેરહાજર રહે તો પણ તે પોતાનું સભ્યપદ અથવા તો બેઠક ગુમાવે છે. અને ચોથું છે અન્ય કારણો. તો આ ચાર બાબતોના આધારે આર્ટિકલ 190 અંતર્ગત ગૃહનું સભ્યપદ છે તે ગેરલાયક ઘોષિત કરી શકાય છે અને વ્યક્તિને આપણે ગૃહની બહાર મૂકી શકીએ છીએ. તો શરૂ કરીએ આપણે આપણો પહેલો મુદ્દો. પહેલો મુદ્દો છે બેવડું સભ્યપદ. અહીંયા બેવડા શબ્દનો અર્થ બીજા કોઈ સેન્સમાં ન લેવો, કેમ કે ગુજરાતીમાં બેવડાના ઘણા અર્થ છે. અહીંયા બેવડું એટલે ડબલ અથવા તો ડ્યુઅલ. તો બેવડું સભ્યપદ એટલે ધારો કે કોઈ એક વ્યક્તિ વિધાન પરિષદ અને વિધાનસભા બંનેમાં ચૂંટાઈ આવે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી એટલે પ્રશ્ન નથી ઊભો થતો, પરંતુ આપણે બંધારણમાં એવું ધારીને ચાલીએ કે બંને ગૃહ હોય તો શું થાય. તો ધારો કે કોઈ વ્યક્તિ વિધાન પરિષદ અને વિધાનસભા બંનેમાં સભ્યપદ મેળવે છે તો તેણે કોઈ એક જ બેઠક જાળવી રાખવી પડે, એટલે કે કોઈ એક બેઠક એણે ખાલી કરી દેવી પડે, આ ફરજિયાત છે. બીજી પરિસ્થિતિ એવી ઊભી થાય કે કોઈ એક વ્યક્તિ ગુજરાતમાં પણ એક બેઠક જીતે છે અને બીજા રાજ્યમાં પણ એ ચૂંટણી લડી શકે છે અને ત્યાં પણ એ બેઠક જીતે છે. જો કોઈ એક વ્યક્તિ, ધ્યાનથી સાંભળજો મિત્રો, સામાન્ય રીતે વર્ગ 3ના પુસ્તકોમાં આટલું ડિટેલિંગ આપવામાં આવતું નથી. ઘણા વિદ્યાર્થીઓને તો એ ખબર પણ નથી હોતી કે આટલી બધી રીતે પણ ચૂંટણી લડી શકાય છે. એટલે ધ્યાનથી સાંભળજો કે ધારો કે કોઈ એક વ્યક્તિ બે અલગ અલગ રાજ્યોમાં એક એક બેઠક જીતે છે, એટલે ફરી પાછું એની પાસે બેવડું સભ્યપદ થયું, તો ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ નિયત સમયમાં એ વ્યક્તિએ એક બેઠક ખાલી કરવી ફરજિયાત છે. યા તો રાજ્ય એમાં પોતાની બેઠક જાળવશે, યા તો રાજ્ય બીમાં પોતાની બેઠક જાળવશે. જો તે વ્યક્તિ નિયત સમયની અંદર આ બાબતની જાણ ગૃહમાં નહીં કરે તો યાદ રાખજો મિત્રો, એ વ્યક્તિ બંને રાજ્યોમાં જીતેલી બેઠક ગુમાવી દે છે. આ બહુ અગત્યની જોગવાઈ છે, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જાણતા નથી. તો આ વાત થઈ બેવડા સભ્યપદ વિષયની વાત. બીજી વાત કરીએ આપણે રાજીનામાની. તો આ પ્રમાણમાં બહુ સરળ બાબત છે. સભ્ય બન્યા પછી કોઈ વ્યક્તિને એવું થાય કે ભાઈ મારે મારું સભ્યપદ નથી જાળવી રાખવું, સ્વૈચ્છિક રીતે મારે રાજીનામું આપી દેવું છે, તો વ્યક્તિ પોતે પોતાનું રાજીનામું અધ્યક્ષને આપી શકે છે. હવે રાજીનામાનો જો સ્વીકાર થઈ જાય, એટલે કે અધ્યક્ષ એનું રાજીનામું સ્વીકારી લે, તો પછી તે સભ્યની જે બેઠક છે તે ખાલી કરવી ફરજિયાત છે. તો આ તો બહુ સરળ વાત છે. ત્રીજો મુદ્દો આવે છે ગેરહાજરીના કારણે. તો બંધારણમાં એવું જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ એક સભ્ય ગૃહની મંજૂરી લીધા વગર, મંજૂરી લીધી હોય તો આ પ્રશ્ન નથી આવતો, ગૃહની મંજૂરી લીધા વગર સળંગ 60 દિવસ, સતત 60 દિવસ જો ગેરહાજર રહે છે તો એવા સંજોગોમાં તે સભ્ય પોતાની બેઠક ગુમાવે છે. આ સ્પષ્ટ જોગવાઈ છે. પરંતુ અહીંયા એક બીજી આડ વાત જે આપણા વર્ગ 3ના પુસ્તકો નથી આપતા, આ મારા પુસ્તકોની વિશેષતા હું તમને દર્શાવી રહ્યો છું કે ધારો કે આ 60 દિવસ દરમિયાન ગૃહ પોતે 4 દિવસ સળંગ સ્થગિત રાખવામાં આવ્યું હોય. જો અગત્યની જોગવાઈ છે, આ 60 દિવસ દરમિયાન જ્યારે કોઈ સભ્ય ગેરહાજર રહે છે તે દરમિયાન જો ગૃહ પોતે કોઈ કારણસર સળંગ 4 દિવસ માટે અધ્યક્ષે સ્થગિત રાખેલું હોય તો એવા સંજોગોમાં આ 60 દિવસની શરત લાગુ પડતી નથી અને સભ્ય પોતાની બેઠક ગુમાવતો નથી. જો મિત્રો, પ્રશ્નો આ પ્રકારના પૂછાય છે. સામાન્ય રીતે બધા એક જ વાત બોલે છે કે 60 દિવસ ગેરહાજર રહેશો તો બેઠક ગુમાવશો, પણ એમાં એક આ કન્ડિશન છે જે મેં તમને હમણાં જણાવી. અને ચોથો મુદ્દો જેને આપણે અન્ય કારણો કહીએ છીએ, તો અન્ય કારણોમાં આજના સમાચાર આવી ગયા. જુઓ કે ધારો કે કોઈ અદાલત ચૂંટણીને અયોગ્ય ઘોષિત કરી દે તો જ્યારે પણ આ પ્રકારનો નિર્ણય કોર્ટ દ્વારા આપવામાં આવે
તો વ્યક્તિએ પોતાની બેઠક ખાલી કરવી પડે, કારણ કે અયોગ્ય ચૂંટણી હતી માટે પરિણામ ઉપર આપણે આધાર રાખી શકીએ નહીં. બીજું કે સભ્યને જો ગૃહમાંથી કાઢી નાખવામાં આવે શિસ્તભંગના આધારે કે તેની બેઠક છીનવી લેવા માટેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય, તો એવા સંજોગોમાં પણ વ્યક્તિએ પોતાની બેઠક ગુમાવવાનો વારો આવે છે. અને ત્રીજી બાબત છે કે જો વ્યક્તિ પોતે આજે ગૃહનો સભ્ય છે પણ કાલ સવારે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતે, તો પછી આપણું જે પહેલો નિયમ કે બેવડું સભ્યપદ અથવા તો બેવડું પદ ભોગવી શકે નહીં, તો વ્યક્તિએ પોતાની વિધાનસભા કે વિધાન પરિષદની જે બેઠક છે તે ગુમાવતો નથી, તે ખાલી કરે છે. ગુમાવવું અને ખાલી કરવામાં ફર્ક છે. ખાલી કરવું એ સ્વૈચ્છિક છે, ગુમાવવું એ કોઈ કારણો આધારિત છે. અને તેવી જ રીતે જો વ્યક્તિ કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટકર્તા બને તો અગેઇન બે પદ ઉપર રહી ન શકે, તો તેવા સંજોગોમાં પણ વ્યક્તિએ બેઠક ખાલી કરવી પડતી હોય છે. તો મિત્રો, આજે આ એક મેં ખૂબ નાનો એવો વિષય ખૂબ ઝડપથી લઈ લીધો છે અને અમારા પુસ્તકની જ માહિતી છે જે મેં તમને આજે અહીંયા પીરસી છે. જો આપને આ વિષય પસંદ આવ્યો હોય અને આપને આ લેક્ચર ગમ્યો હોય તો હું આશા રાખું કે આપ મારી ચેનલ સાથે જોડાશો. આપ આપના કમેન્ટ, સૂચનો અને અપેક્ષાઓ ચોક્કસ લખશો અને આપના સ્ક્રીન ઉપર દેખાતા નંબર 7575060101 ઉપર આપ આપની કમેન્ટ્સ મોકલશો તો ખૂબ ખૂબ ગમશે. ફરી મળશું ટૂંક સમયમાં. ત્યાં સુધી આભાર.